ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન કેટલાક નક્કર વિકાસના કામોમાં તે અગ્રણી અને લીડર છે અને તેની વિકાસની ગતિને કોઈ રોકી શકતું નથી. સતત વિકાસના માર્ગે રોકેટ ગતિએ તેમનું અર્થતંત્ર વૃદ્ધિ પામી રહ્યું છે. તેમની પાસે છે અદ્ભુત નીતિઓ, કુશળ પારદર્શી વહીવટ, અવિરત વીજ પુરવઠો અને ગતિશીલ નેતૃત્વની ઈચ્છાશક્તિ, અને એ છે ગુજરાત રાજ્ય. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રનું પાવર કેન્દ્ર. ગુજરાતમાં રાજ્યની મહત્વાકાંક્ષી વિકાસ યોજનાઓને શ્રેષ્ઠ નિયમન પ્રક્રિયાઓ દ્વારા વેગ આપવા માટે 24/7 ગુણવત્તાસભર વીજ પુરવઠો વ્યાજબી દરે અને પૂરતી ક્ષમતા સાથે ઉપલબ્ધ છે. તે માત્ર તેના મહેનતુ કર્મચારીઓ અને સશક્ત ઔદ્યોગિક તંત્રને જ નહીં, પરંતુ એક દાયકાથી વીજ ક્ષેત્રે અસરકારક, પારદર્શક અને કાર્યક્ષમ રીતે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતી સંસ્થાને આભારી છે. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, GERC, પાવરિંગ એનર્જી, પાવરિંગ ગુજરાત. ગુજરાત રાજ્યમાં વીજ ક્ષેત્રનું નિયમન કરવાના આદેશ સાથે GERC આ ક્ષેત્રના તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહિત કરવા અને તેના ગ્રાહકોના હિતની સુરક્ષા માટે નિયમન, કાયદો અને ન્યાયસંગત ધોરણો સ્થાપવા માટે પણ અવિરતપણે કામ કરે છે. I feel that now the commission is in very sound footing and now we are may think of some innovative ideas so as to promote renewable energy in a big way in the state. And we know that our country is also aiming for a very high growth rate and penetration of renewable energy in the country. We are of the same view while making our regulations and passing our orders. In the last 15 years of our functioning, we have established a very good system in this state. And if you compare our state with other states, the utilities who are supplying the electricity to the consumers in the state, they are in a good financial shape. વીજળીના ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્સમિશન અને બિલિંગની સુગમતા સાથે GERC ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સીની વીજળી ખરીદી અને પ્રાપ્તિ પ્રક્રિયાને પણ નિયંત્રિત કરવાનું કામ કરે છે. GERC આ પ્રકારની પ્રથમ સંસ્થા છે જે ગ્રીડ અને વીજ વેચાણ સાથે કનેક્ટિવિટી માટે યોગ્ય પગલાં ભરીને રિન્યુએબલ સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પાદન માટે પ્રોત્સાહન આપે છે. તે ટ્રાન્સમિશન, ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટેના લાયસન્સ મંજૂર કરે છે. તે ટેરિફ નક્કી કરે છે, નિયમો ઘડે છે અને લાયસન્સી અને વીજળી ઉત્પન્ન કરનાર કંપનીઓ વચ્ચે થતા વિવાદોનો નિર્ણય કરે છે. વીજ ઉદ્યોગની પ્રવૃત્તિઓમાં સ્પર્ધા, કાર્યક્ષમતા, રોકાણ અને ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે આયોગ રાજ્ય સરકારને સલાહ પણ આપે છે. આયોગની પાસે રહેલી સ્વાભાવિક સૂઝ અને વીજ ક્ષેત્રની જાણ સાથે તે એક અગ્રણી રેગ્યુલેટરી સંસ્થા બની છે. Being a power sector regulator, the commission ensures timely tariff orders to all the power utilities, be it generation utility, be it transmission utility, be it distribution utility. In all, the commission issues 14 tariff orders, and while issuing the tariff orders, the commission has to do a balancing act, in the sense that it not only it has to protect the interest of the consumers from the tariff shocks, but it also has to ensure that the cost of the utilities is recovered. ગ્રાહક સુરક્ષાની સંસ્થાગત જરૂરિયાતને ધ્યાનમાં રાખી આયોગે વીજ નિયમન પ્રક્રિયામાં ગ્રાહક ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું છે. તે કોઈ પણ નિર્ણય લેતા પહેલા મહત્વપૂર્ણ નીતિ અને નિયમનકારી બાબતો પર ગ્રાહકોના સૂચનો આવકારે છે, જેથી પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થઈ શકે. આ કારણે જ GERC એ અસરકારક કાર્યદક્ષતા સાચવીને નિયમિત ટેરિફ ઓર્ડરની સાથે અફોર્ડેબલ અને ઇકોનોમિક ટેરિફ જાળવી રાખ્યા છે. GERC is a quasi judicial institutional body which works as a link amongst utilities, consumers and other stakeholders. We determine tariff, formulate regulations, issue licenses and adjudicate disputes between the licenses and generating companies. આયોગે 30 નિયમો પ્રસ્થાપિત કર્યા છે અને તેમાં ઓપન એક્સેસ, ઇન્ટ્રાસ્ટેટ એબીટી, નોન કન્વેન્શનલ અને રિન્યુએબલ એનર્જીના સોર્સ વગેરે માટેના ટેરિફ સહિતના પાવર સેક્ટરને લગતા મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
જીઈઆરસી અને તેના પ્રયત્નોને લીધે 3200 મેગાવોટ વીજ પુરવઠો સ્પર્ધાત્મક બીડના આધારે પારદર્શક રીતે નક્કી કરતું ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે. ગ્રાહક અધિકારોનું રક્ષણ એ જીઈઆરસીની પ્રાથમિકતા છે. તેથી રાજ્યમાં ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સી દ્વારા ગ્રાહકોની ફરિયાદના ઝડપી નિવારણ માટે રાજ્યભરમાં 8 ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ સીજીઆરએફની રચના કરવામાં આવી છે. We at GERC promote efficiency, competition and the redressal of the issues and grievances of all the stakeholders involved in the electricity sector. This organization also ensures proper redressal of all consumer grievances and concerns. For that, we have established consumer redressal forums and an independent office of ombudsman in Ahmedabad. Over the years, it has emerged as a model electricity regulatory authority which other state and regulatory authorities in other countries have sought to emulate. જો કોઈ લાયસન્સી ગ્રાહકની ફરિયાદ નોંધાવવા માટે નિષ્ફળ રહેલો હોય અથવા ચોક્કસ સમય મર્યાદાની અંદર ફરિયાદનો ઉકેલ ન લાવી શકી હોય તો તે પરિસ્થિતિમાં ફરિયાદી ફોરમને સંપર્ક કરી શકે છે. ગ્રાહક સંતોષને સુનિશ્ચિત કરવાના તેના સૂત્રને વળગી રહેવા આયોગે સીજીઆરએફ દ્વારા નિવારણ ન કરાયેલી ગ્રાહકની ફરિયાદોને ઉકેલવા માટે વિદ્યુત લોકપાલની ઓફિસ પણ સ્થાપી છે અને સ્વતંત્ર લોકપાલની નિમણૂક કરી છે. કોઈ પણ ગ્રાહક ફોરમના હુકમથી અસંતુષ્ટ હોય અથવા ફોરમ દ્વારા તેમની ફરિયાદોનું નિરાકરણ ન થાય તેવા કિસ્સામાં તે વિદ્યુત લોકપાલ પાસે જઈ શકે છે. ગ્રાહકો તેમજ વીજ પુરવઠા ઉદ્યોગ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે આયોગે રાજ્યની સલાહકાર સમિતિની બેઠકો, રાજ્યના તમામ પાવર યુટિલિટીના કોઓર્ડિનેશન ફોરમ અને ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ દ્વારા વીજળી ક્ષેત્રના હિસ્સેદારો સાથે નિયમિત ચર્ચા વિચારણાઓની વ્યવસ્થા કરી છે. સમયસર બિલ ચુકવણી અને ફરિયાદ નિવારણ સરળતા માટે સંસ્થાએ તેની સિસ્ટમમાં વિવિધ એપ્લિકેશનો અને પોર્ટલ રજૂ કરીને તેને પેપરલેસ અને ડિજિટલ બનાવી છે. કાર્યક્ષમતા ધોરણો નક્કી કરવા સાથે નવા કનેક્શનો, ફોલ્ટ રિપેર અને બિલિંગ વિવાદો માટેના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આવા નિરપેક્ષ સ્ત્રોતો અને સંસ્થાકીય માળખા સાથે જીઈઆરસીએ રાજ્યના વીજ ક્ષેત્રે પાવર પ્લેયર્સ માટે વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે, જેના લીધે ગ્રાહકોને ઝડપી ફરિયાદ નિવારણ પ્રણાલી સાથે અવિરત 24 કલાકનો ગુણવત્તાસભર વીજ પુરવઠો મળી રહ્યો છે.